હવે એક મહત્વનો કીવર્ડ યાદ રાખો, એજ રિસ્ટ્રિક્શન ફોર સોશિયલ મીડિયા, ARSM અરસમ, ARSM લખવું હોય તો નોટની અંદર લખી નાખો, ARSM અરસમ, એજ રિસ્ટ્રિક્શન ફોર સોશિયલ મીડિયા, એજ રિસ્ટ્રિક્શન ફોર સોશિયલ મીડિયા. બરાબર, તો આ મુદ્દો અત્યારે ખૂબ ચર્ચામાં છે. મતલબ કે આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે, સોશિયલ મીડિયાનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે, સોશિયલ મીડિયાથી અમુકવાર ફેક ન્યૂઝને એવું બધું ફેલાવવામાં આવતું હોય છે. તો અત્યારે કેવું થઈ રહ્યું છે કે અમુક દેશવાળા લોકો રહ્યા ને એ કે સોશિયલ મીડિયા વાપરવાની કંઈક ઉંમર નક્કી કરી નાખવી જોઈએ. તો કે ઓસ્ટ્રેલિયાએ અત્યારે તાજેતરમાં એવો નિયમ બનાવ્યો કે 16 વર્ષથી નાના બાળકો જે છે ને એ સોશિયલ મીડિયા વાપરી શકશે નહીં. 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા વાપરવું એ પ્રતિબંધ થઈ ગયો. આની પહેલાં આપણે વાત કરીએ તો અમેરિકા દ્વારા પણ આવો એક કાયદો બનાવવામાં આવેલો હતો અને યુરોપ જે છે યુરોપ દ્વારા પણ આવો એક કાયદો બનાવવામાં આવેલો હતો. તો હવે જો આ કંઈ એટલું મહત્ત્વનું નથી, પણ પ્રશ્ન એક તો સીધામ સાધો સસ્તામાં એલો પ્રશ્ન એવો પૂછે કે તાજેતરમાં 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ કયા દેશે મૂક્યો, તો કે ઓસ્ટ્રેલિયાએ મૂક્યો. બરાબર, એક આવો પ્રશ્ન પૂછી શકે, પણ આ આપણને કામ લાગી શકે. ક્યાં? કે સોશિયલ મીડિયા ઉપર તમે કંઈ નિબંધ કે એવું કંઈ લખતા હોય ને તો ત્યાં તમે એક વસ્તુ લખી શકો. માની લો કે નિબંધ એવો પૂછી ગયો, સોશિયલ મીડિયાની બાળકો પર અસર, સોશિયલ મીડિયાની બાળકો પર અસર. બરાબર, તો સોશિયલ મીડિયાની બાળકો ઉપર શું શું અસર થઈ, તો એમાં તમે આ મુદ્દો લખી શકો કે ભાઈ સોશિયલ મીડિયાની બાળકો ઉપર ઘણી અસર થાય, બાળકોના સ્વાસ્થ્ય ઉપર અસર થાય, એમની આંખો નબળી થાય, એમનું સમજવાની ક્ષમતા જે છે એ ઓછી થઈ જાય. બરાબર, તો કે આની માટે શું કામ શું પગલાં લેવા જોઈએ, તો કે ઓસ્ટ્રેલિયા યુરોપ અને અમેરિકા જે છે એણે આ ઉંમર નિર્ધારિત કરી દીધી છે. તો ભારતે પણ આવી ઉંમર નિર્ધારિત કરી દેવી જોઈએ? ભારતની અંદર આવી કોઈ ઉંમર નિર્ધારિત છે નહીં. ચીન જે છે ને, ચીનની અંદર કેવું છે, એમાં સોશિયલ મીડિયા વાપરવાના કલાકો નિર્ધારિત કરી દીધા છે કે તમારે સોશિયલ મીડિયા કેટલું આવે, તો કે 1 કલાક 2 કલાક એવું અહીંયા કલાકો નિર્ધારિત કરી દીધા છે. તમે માની લો કે 3 કલાક ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ વાપરી લીધું, જો કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ત્યાં છે જ નહીં, ત્યાં એમને પોતાની ખુદની સોશિયલ મીડિયા સાઇટ છે, તો એ તમે વાપરી લીધું, પછી લોક થઈ જાય, પછી એક દિવસ માટે એ ખુલે નહીં, પછી ડાયરેક્ટ બીજા દિવસે ખુલે. તો આપણે જે વે ફોરવર્ડને એવું કંઈ આપીએ કે આનેથી બચવા માટે શું કરવું જોઈએ, તો આપણે એક આ રસ્તો આપી શકીએ કે ભાઈ બાળકો જે છે બાળકો માટે આ ધ્યાન રાખવું જોઈએ કે નાના બાળકો આ વાપરે નહીં, એ આપણે ધ્યાન રાખવું જોઈએ. બરાબર, તો એમાં ઓસ્ટ્રેલિયાનું આપણે ઉદાહરણ આપી શકે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન જે એન્થની અલ્બાની જે છે, એન્થની અલ્બાની એના દ્વારા આ વાત કીધેલું હતું કે એન્થની અલ્બાની જે છે એનું એવું કહેવાનું થાય છે કે અમે આવડો કાયદો જે છે એ બનાવી રહ્યા છે. અને તો જો એક તો પ્રશ્ન આ પણ પૂછી જશે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન, તો કે એન્થની અલ્બાની છે. બરાબર, હવે બીજું એ કે ચલો આ તો નક્કી કરી નાખ્યું, પણ હવે માની લો કે તોય 16 વર્ષથી નીચેના બાળકો વાપરી નાખે તો ખોટી જન્મ તારીખ નાખી જાય, ખોટી જન્મ તારીખ નાખીને સોશિયલ મીડિયામાં ખાતું બનાવી નાખે તો આમાં કે કરવાનું શું, આ ચેક કઈ રીતે કરવાનું, આની માટે જવાબદારી કોની, શું બાળકોના માતા પિતાએ ધ્યાન રાખવાનું? તો ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને કીધું અને આ કાયદા અંતર્ગત એમને એવું નક્કી કરેલું છે કે આની માટે બાળકોના માતા પિતાની કે બાળકોની કે કોઈની જવાબદારી નહીં રહે, પણ સોશિયલ મીડિયા સાઇટની જ જવાબદારી રહેશે. એટલે કે સોશિયલ મીડિયા સાઇટ એટલે કે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને વોટ્સએપ ને યુટ્યુબ ને આ બધા, એ લોકોએ તે પોતાની રીતે ચેક કરી લેવાનું રહેશે. એ લોકોની સંપૂર્ણ જવાબદારી રહેશે કે 16 વર્ષથી ઓછી ઉંમરના લોકો જે છે એ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે જ નહીં. તો આ એક બહુ સારી વસ્તુ કહેવાય, કારણ કે સામાન્ય રીતે બીજી કોઈ પણ જગ્યાએ આવા કાનૂન બને ને તો આવી જવાબદારી જે છે ને એ માતા પિતાની બાળકોની એ બધાની રાખેલી હોય છે, સોશિયલ મીડિયાની જવાબદારી ક્યારેય કોઈએ ફિટ કરેલી હોતી નથી. બરાબર, તો ઇન શોર્ટ આ નિબંધમાં એ બધામાં ઉપયોગ થઈ શકે, ડાયરેક્ટ આવો પ્રશ્ન પૂછાઈ શકે. તો આ એક કેસ સ્ટડીમાં